Sajan Swami Maharaj Ninja Akshar Purushottam Maharaj Ninja Shastri Ji Maharaj Ninja Yogi Ji Maharaj Ninja આજની કથાની અંદર બહુ સારો પ્રસંગ આવ્યો કે આપણે જ ભૂલો જોવાની રહી, આપણો ગુણ લેવાનો રહ્યો, બીજાના ગુણ ગ્રાહક થવાની વાત થઈ. પણ હવે એ બધું આપણે સમજાતું નથી એટલે આ બધું ચાલ્યા કરે. પણ મોટા પુરુષના સ્વામી જ્યારે દ્રષ્ટિ રાખીએ ત્યારે આપણને આ બધું સમજાય કે એમની કેવી દ્રષ્ટિ છે, એમનો કેવો વિચાર છે, એમનો કેવો સિદ્ધાંત છે. એટલે યોગીજી મહારાજના જીવનમાંથી આપણે અનેક પ્રેરણાઓ મળે એવી વાત છે. આખું જીવન ચરિત્ર તમે એનું વાંચો અને સાંભળો તો આપણને બધું બહુ સરળ થઈ જાય, આપણા પ્રશ્નો એવી રીતે સોલ્વ થઈ જાય, કહેવું જ ન પડે અને આપણને શાંતિ પણ થઈ જાય. એવું એમનું જીવન, એમનો સિદ્ધાંત, એમની રુચિ, એમનો અભિપ્રાય આપણને જાણવા મળે. અને એક દારૂ જીવનમાં ચાલ્યું જાય પાછું, એવું નહીં ઘડીક પાછું સારું થાય, ઘડીક આમ થાય, ખને તુષ્ટા ખને રૃષ્ટા, એવું નહીં કે ઘડીક મારી પાછું આવું થઈ જાય નહીં. પણ એક ધારું તમે જુઓ એમના જન્મથી અંત સુધીની એમની આખી જીવન ચરિત્રની અંદર ક્યાંય તમને એમને કંઈ બીજી વસ્તુ દેખાય નહીં. ભગવાનની ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા, કીર્તન, ગુણગ્રાહક દ્રષ્ટિ, દરેકનું સારું થાય, દરેકનું ભલું થાય, એક જ દ્રષ્ટિ હતી, બીજું કાંઈ ના જોવા મળે. અને એ રીતે જ બધા ગમે તે હોય, ગુરુ આમ ના થાય, ગુરુ આમ ના બોલાય, એ પાછું એમ પોતે એટલો જ ગુણગ્રાહક કે કોઈની પણ વસ્તુ આવે તો પણ એનું સારું કેમ, એવી આખી દ્રષ્ટિ છે. પણ એ ખરેખર વસ્તુ છે કે આપણા ગુણો અહીંયા લખ્યા છે, બીજાના સામે છાતી ઉપર લખ્યા છે, એટલે તરત દેખાય. આપણા ગુણ તો દેખાય જ નહીં, ત્યારે હું તો આવ્યો છું, હોશિયાર છું, મારા જેવું કંઈ કોઈને આવડે નહીં, હું કરું છે બરોબર છે, મારી ભૂલ થાય જ નહીં, એવું આપણા જીવનની અંદર છે. એટલે આપણી ભૂલો છે પછી લખેલી ખરી, પણ આપણે દેખાતી નથી, બીજાની સામે છાતી ઉપર લખેલી દેખાય એકદમ. એ સામુ તરત એટેક થાય કે ના થાય કે હવે આવો છે ને તેવો છે ને ફલાણું ઢીંગનું, એટલે એ બધી વસ્તુ લઈ અને થઈ જાય છે. એટલે મહારાજે પણ કહ્યું કે ભાઈ આપણે જો આગળ સત્સંગમાં વધવું હોય તો ગુણાતન સ્વાઈ કહ્યું હઠ માને ઈર્ષા. આપણે જો સત્સંગમાં વધવું હોય તો આ બધી વસ્તુ મૂકે, બીજાનો અવગુણ છે, અભાવ છે, હઠ છે, માન છે, ઈર્ષા છે, આ મૂકીએ તો સત્સંગમાં આગળ વધી શકાય. કારણ કે આપણે આધ્યાત્મિક તે વધવું છે, આ લોકની અંદર કંઈ બેસીને ગપ્પા મારીને આગળ જવું એવું નથી. પણ આ તો એક આધ્યાત્મિક વસ્તુ આપણી પાસે છે અને આધ્યાત્મિકમાં કઈ રીતે આગળ વધાય એ આ બધી વાત છે. આધ્યાત્મિકમાં જો માણસે આગળ જવું હોય તેને પોતે હું કાંઈ સમજતો નથી, સ્વામી કે હું કાંઈ સમજતો નથી, બધા સમજે છે, તો કોઈનો તમને વાંધો આવે ખરો કે હું કંઈ સમજતો નથી, પણ હું સર્વથી શ્રેષ્ઠ સમજું છું અને હું જ ડાયો છું, તો પછી બીજાની ભૂલો દેખાય કે ના દે કે એને કંઈ સમજતો નથી, બધો મૂરખ છે અને ડોબા જેવો છે અને આવો છે ને તેવો છે, એવું આપણે થઈ જાય. પણ સ્વામી કે હું જ નથી સમજતો એવું જો સમજાય તો દરેક પ્રત્યે કેવો સુંદર ભાવ રહે, દરેકના પ્રત્યે આનંદ રહી જાય, ત્યારે એ રીતે આપણને આપણા મોટા સંતો થઈ. એટલે સ્વાઈ કે આપણે જો વધવું છે તો આપણા અંદરના દોષ અવગુણ હંમેશા જોયા કરવા અને બીજાના સામા ગુણ છે એને જોયા જ કરવા અને ભગવાનની કથા વાર્તા કીર્તન કરવું તો સહેજે સહેજે વધી જાય. એટલે સ્વાઈ કહે છે આ પ્રમાણે સત્સંગમાં વધવાના ઉપાય છે ને ઘટવાના પણ ઉપાય છે. હઠ માને ઈર્ષા એ ઘટવાના ઉપાય અને શ્રદ્ધા ખપને સમાગમ, આ ત્રણ વધવા માટેનું છે. આપણે જો આધ્યાત્મિક રીતે વધવું હોય, સત્સંગમાં આગળ આપણું ભગવાન વિશે ભક્તિ બધું વધવું હોય તો શ્રદ્ધા, પહેલાં પહેલી શ્રદ્ધા જોઈએ આપણે કે આ જે સત્સંગ મળ્યો છે એ બહુ દિવ્ય છે, આવા જે ગુરુ જોગી મહારાજ મળ્યા છે એ પણ દિવ્ય છે, અને સમાગમ એટલે સાચા પુરુષનો સમાગમ હોય તો સત્સંગમાં વધાય. કારણ કે આપણી જે અજ્ઞાન છે, આપણો દેહભાવ છે, આપણા દોષ છે, સ્વભાવ છે, એ સમાગમ કરવાથી ધીરે ધીરે આવી વાતો સાંભળતી થાય. તો ત્યારે સ્વામીના પ્રસંગો આપણે સાંભળ્યા તો એની અંદર આપણને એક વિચાર તો થાય, સ્વામી કહે છે આ શબ્દો છે એ સબીજ છે, એટલે ક્યારેક આપણું સાંભળ્યા છે તો ઉગશે કે ક્યારેય આપણે કોઈનો અવગુણ લેવો નહીં. આપણા અવગુણ જોવા એ સ્વામીના પ્રસંગો પાછા યાદ કરીએ તો આપણે દ્રઢ થાય કે નહીં, એને એની મેં તે જ વિચાર આવી જાય કે ભાઈ આપણે પેલો છે ને પેલાની વાત કરી કે એક જણને કાઢી મૂકો 2 મિલિયન ખોટ કરી દો, પણ પછી એનો ગુણનો વિચાર કર્યો કે ભાઈ એને બહુ કમાઈ આવ્યું છે માટે આપણે કાઢવો નહીં અને થયું. એમ સ્વાઈ કે છે આપણે આવું પ્રસંગ આવી જાય પછી આપણે વિચાર કરીએ કે આત્મદ્રષ્ટિ જેને કહીએ કે આપણામાં ઘણી ભૂલો છે, આપણામાં ઘણા દોષ છે, ઘણા સ્વભાવ છે અને એના કરતાં એમાં
હશે તો ભગવાન જોનારે બેઠા છે, આપણે તેનો સારો ગુણ લઈ લો એટલે એ દ્રષ્ટિ તરત થઈ જાય જો સમાગમ આપણે બરોબર કર્યો હોય તો. અને આ શબ્દો સ્વાંકે ધાર્યા હોય તો, સ્વાંકે છે મોટા પુરુષના શબ્દોને જો આપણે ધાર્યા વિચાર્યા હોય તો ખરે કામે કામ આવે. જેમ માણસ કે જે પોતે પટાકેલતા શીખ્યો હોય તેને પેલી લડાઈમાં કામ આવી જાય, એમ આપણે પણ મોટા પુરુષના શબ્દોના વિચાર કરવો, એની આહાર કરવી, એને બરોબર રીતે આમ હારમાં જો દરરોજ એનું પાછું સવારે યાદ કરું કે આ પ્રસંગ પ્રસંગ પ્રસંગ. તો સ્વાંકે ક્યારે દેશકાળે આપણને સત્સંગમાંથી પડાય નહીં, સત્સંગમાંથી આપણે પાછા ના પડી જાય. મોટા પુરુષના શબ્દો અવમાન અપમાનના સુખ દુઃખના ભક્તિના સત્સંગના કથાને વાર્તાના ઘણા પ્રસંગો સાંભળ્યા હોય તો આપણે કોઈ એવો પ્રસંગ આવી જાય આપણા માટે તો સત્સંગમાંથી મન પાછું પડે, સત્સંગમાં આગળ ને આગળ વધે જાય અને સત્સંગનું સુખ એને અખંડ આયાત કરે. એટલે આ બધા શબ્દો ધારવાને વિચારવા તો આપણું કામ થઈ જાય, એમ સ્વાંકે આપણે વધવા માટે છે. અને ઘટવું હોય તો પછી સ્વાંકે એવું બધું છે કે એનાથી આપણે હઠ રાખે, માન રાખે, ઈર્ષા રાખે, અવગુણ કરે, અભાવ કરે, આ કરે, એ ઘટી જવાનું છે. એ માણસ કોઈ આગળ વધી શકે નહીં, સમાજમાં ના વધે, નામય ના વધે. જે માણસ એવા છે એ કંઈ વધે નહીં અને પાછું જ પડી જાય છે. આપણે પણ આ સત્સંગમાં આવ્યા છે એટલા માટે આવી જે કથા વાર્તા છે એને સાંભળી સ્વાંકે આ શબ્દો ધારવાને વિચારવા. અને પછી આપણે ધારવા ક્યાં, હા અહીંયા ખિસ્સામાં નહીં, ખિસ્સામાં તો બધું પડી જાય, પછી હૃદયમાં ધારા, કારણ કે એમાં ધાર્યા તો રહે ને, એ તો પછી ખિસ્સામાં તો પડી જાય ને કાંઈ ભૂલી જાય ને રહી જાય. એટલે સ્વાંકે છે આ શબ્દો ઉત્તમ ઉત્તમ શબ્દો છે. અને એ ઉત્તમ શબ્દો આપણા જીવનમાં જો સ્વાંકે એ વિચાર આવી જાય, આ શબ્દ જો જીવમાં દ્રઢ થઈ જાય તો કામ થઈ જાય એનું. આ તો એક જ કામ એવું છે કે શબ્દનો કામ બરાબર સારો દ્રઢ કરીને પાછું શું કરવું, વિચારવા, પાછો એનો વિચાર પણ કરો કે આ શબ્દ છે એ પાછો જતો ના રહે અને બરાબર હૃદયમાં ધારવો. એટલે સ્વાંકે કહ્યું છે ને કે શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા ઉપડી ગયા ને. તરસ જે કહેવાની વસ્તુ શું છે કે આમ એક શબ્દ એવો જો સારો થાય તો કેટલાનું સારું પણ થઈ જાય અને કામ પણ થઈ જાય. એમ સ્વાંકે કહે છે શબ્દને માર્યા મરી, શબ્દ છોડ્યા રાજ, અને જેને શબ્દ વિચાર્યા એનો શરીર એમ જો એનો જેનું કામ શું થયું કે આત્મકલ્યાણનું કાર્ય છે, સુખ શાંતિનું કાર્ય છે, એને વિચાર કરે કે આ શબ્દ આવ્યો ક્યાંથી અને કેવી રીતે શબ્દ આવ્યો છે, એનો વિચાર કરો કે આ શબ્દ બોલનાર કોણ છે અને શા માટે બોલો છે. એટલે બે રીતે વિચાર કરે કે બોલનાર માણસનો આપણે જોઈએ કે આ તો એવો હોય તો આપણા મનમાં અસર ના, સત્પુરુષનો શબ્દ છે એનો પણ વિચાર કરો કે આ શબ્દ એમને તો કયા શા માટે, કે આપણા કલ્યાણ માટે. એટલે એનો વિચાર જ સ્વાંકે કરીએ ઊંડાણમાંથી, આત્મદ્રષ્ટિ કરીએ તો વાંધો આવે નહીં. એટલે શબ્દ સ્વાંકે છે ધારવા અને વિચારવા, બે કહું કે મોટા પુરુષના શબ્દો છે, શાસ્ત્રોના શબ્દો છે, એ ધારવા એટલે હૃદયની અંદર બરાબર સ્થિર થાય, દ્રઢતા થાય, અને વિચારે એટલે પછી કોઈ જાતનો વાંધો આવે. પણ વગર વિચારો જો કામ થઈ જાય તો આપણું ભૂલ થઈ જાય અને મોટી તાફત થઈ જાય છે. એટલા માટે આપણે આપણી આત્મદ્રષ્ટિ હંમેશા રાખીને સત્સંગમાંથી જેટલું કંઈ સારું છે એટલું આપણે ભેગું કરવું. સત્સંગની અંદર બધી જાતની વસ્તુ છે, પણ સ્વાંકે દરિયામાં છે ને એમને ના કહ્યું મગરને મજમચ્છર ને બધું છે, એમ મોતી પણ છે, પણ મોતીના કામવાળાને કંઈ મગરમચ્છ દેખાય ખરો, એની કંઈ ગણતી નહીં, એનો વિચાર નહીં, માથલા વાલા ભલે રખડતો હોય પરંતુ મોતી સામી દ્રષ્ટિ છે એટલે એને કોઈ જાતનો વાંધો આવે નહીં. અને જો એ ના હોય તો પછી પેલા મગર આરે બધું અથડાયા કરે, મારા મારી થયા કરે. એમ સત્સંગ સમુદ્ર છે, સત્સંગમાં અનેક વિધ માણસો છે, રજોગુણી છે, તમોગુણી છે, સત્વગુણી બધા જાતના છે. કારણ કે એમાંથી આપણે મોતીનું કામ છે, જોગી મહારાજ સંત છે એમનો સમાગમ કરો, એના શબ્દો ધારવા, બીજા બોલે ચાલે ને ધારવા એને વિચારો નહીં, એની સાથે આપણો સંબંધ નથી, એનાથી કલ્યાણ નથી, એનાથી મોક્ષ નથી, પછી શા માટે? એટલે સમુદ્રમાં પણ જેમ બધા અનેક વસ્તુનો જેમ આપણે મોતી લઈએ છીએ એમ સત્સંગમાંથી આવા સત્પુરુષને આપણે સરને થવું અને કહે અને એના વિચારો શબ્દો કરીએ તો વાંધો ના આવે. તો સ્વામીના આવા શબ્દો ઉત્તમ ઉત્તમ છે એ આપણે હંમેશા ધારવાનું વિચારવા. આ ઉત્તમ વાત આપણે માટે છે, મુમુક્ષુને માટે આ વાત છે, અને એને આ વસ્તુ હંમેશા જુએ, આપણા સ્વામી દ્રષ્ટિ રાખીએ તો સ્વાંકે ધીરે ધીરે આપણા અવગુણ પણ ટળી જાય, સ્વભાવ પણ ટળી જાય અને આપણી દિવ્ય દ્રષ્ટિ પણ થઈ જાય, બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામને પમાય. સહજાન સ્વામી મહારાજ.